नमस्कार, हूँ मेघना राणा, सिटी न्यूज में आपનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ, જિલ્લાનો કુલ આંક 735 થયો। અંકલેશ્વરમાં સૌથી વધુ 12 કેસ, ભરૂચમાં 7, આમોદમાં 4, તો વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને જંબુસરમાં 1-1 કેસ। 15ને સાજા થતાં રજા અપાઈ। 108 ના કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ, અંકલેશ્વર ખાતે સારવાર માટે દાખલ કરાયા, જો કે જિલ્લા કોરોનાના આજના દર્દીઓની યાદીમાં તેમનું નામ નહીં જણાવાયું। નેત્રંગના રૂપિયા 2.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પોલીસ સ્ટેશન ક્વાર્ટર્સ તેમજ ભરૂચના 2.4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ પોલીસ આવાસનું લોકાર્પણ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈ લોકાર્પણ કર્યું। ગુજરાતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય, વિનય ઉઘરાવવાના સરકારના આદેશ સામે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડે રાજ્યના દરેક તાલીમની બહેનોએ દેશના સૈનિકો માટે રાખડી અને શુભેચ્છા પત્ર મોકલવાનું આહવાન, એક રાખડી દેશ કે નામ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની બહેનોએ આર્મી જવાનો માટે રાખડી મોકલાવી। ભરૂચ જિલ્લામાં આજરોજ નવા 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કોરોના આંક 735 ઉપર પહોંચ્યો છે। ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના 27 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેના પગલે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 735 ઉપર પહોંચી હતી, જેમાં ભરૂચ તાલુકામાં 7, અંકલેશ્વરમાં 12, આમોદમાં 4, વાલિયામાં 1, ઝઘડિયામાં 1, નેત્રંગમાં 1 અને જંબુસરમાં 1 પોઝિટિવ દર્દીનો સમાવેશ થાય છે। આમ હવે કોરોનાના દર્દીઓની સરેરાશ ધીમે ધીમે વધીને રોજના 20 જેટલા દર્દી થઈ રહ્યા છે। આરોગ્ય તંત્ર દ્વારા થયેલ કોઈ કામગીરી હજુ સુધી અસરકારક નીવડી હોય તેમ જણાતું નથી। ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં જે પદ્ધતિએ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સંકલન કરીને કોરોનાને કાબૂમાં લેવાયો તેવું સંકલન અન્ય તાલુકામાં જણાતું નથી, એક નિર્વાવાદ બાબત છે। જંબુસર તાલુકામાં તંત્રને ધારેલી સફળતા મળી હતી, તેવી સફળતા અંકલેશ્વરમાં ન મળતા હજી પણ અંકલેશ્વર તાલુકો હોટસ્પોટ હોય તેમ સાબિત થઈ રહ્યું છે। આજે પણ અંકલેશ્વરમાં 11 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા। ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે 108 એમ્બ્યુલન્સ સેવા કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। ભરૂચ જિલ્લાના પાલેજ લોકેશન ઉપર ફરજ બજાવતા અને રાજપાડી રહેતા 108ના કર્મચારી વીરેન્દ્ર સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોવિડની સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે જિલ્લાના કોરોનાના આજના દર્દીઓની યાદીમાં તેમનું નામ જણાવાયું ન હતું। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નેત્રંગ પોલીસ સ્ટેશન ક્વાર્ટર્સ તેમજ ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે નિર્માણ પામેલ પોલીસ આવાસનું ગાંધીનગર ખાતેથી ઈ લોકાર્પણ કર્યું હતું। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નેત્રંગ પોલીસ સ્ટેશન ક્વાર્ટર તેમજ ભરૂચ હેડક્વાર્ટર ખાતે નિર્માણ પામેલ પોલીસ આવાસનું ગાંધીનગર ખાતેથી લોકાર્પણ કર્યું હતું। ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે 2,84,00,000ના ખર્ચે પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર્સ, પીએસઆઈના મકાનો તેમજ ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે 2,04,00,000ના ખર્ચે પોલીસ આવાસો બનાવ્યા હતા, જેનું રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું, જે નિમિત્તે ભરૂચ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, નેત્રંગ તાલુકા ભાજપાના પ્રમુખ, મહામંત્રી તેમજ આગેવાનો સાથે નેત્રંગ મુકામે ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત નેત્રંગ પોલીસ સ્ટેશન, સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ક્વાર્ટર અને અમારા પોલીસ કર્મચારીઓ માટેના 32 રહેણાંકના ક્વાર્ટર, જેનો નિર્માણ ખર્ચ 2,84,00,000 જેટલો છે। તે ઉપરાંત ભરૂચ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓ માટેના 32 ક્વાર્ટર, જેનો નિર્માણ ખર્ચ 2,04,00,000 જેટલો છે। તે તમામ સંકુલોનું ગુજરાત રાજ્યના માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના દ્વારા ગાંધીનગર ખાતેથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ભરૂચના સાંસદ સભ્ય માનનીય શ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી, તેમજ નેત્રંગ તાલુકાના અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્રવર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને ટેકનોલોજીની મદદથી આ નવા સંકુલોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં નવું પોલીસ સ્ટેશન આ તાલુકાના
લોકો માટે ખૂબ સુવિધાયુક્ત બની રહે, તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવામાં નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મદદરૂપ થશે, લોકોને સારી સગવડો મળશે, સાથે સાથે ભરૂચ હેડક્વાર્ટર અને નેત્રંગ ખાતેની પોલીસ લાઇનમાં અમારા પોલીસ પરિવારો સુવિધાપૂર્ણ ક્વાર્ટરોમાં જે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવ્યા છે એમાં રહી શકશે પોતાના પરિવાર સાથે, અને સતત નેત્રંગ ખાતેની હાજરીને કારણે કોઈ ઇમરજન્સી સંજોગોમાં અમારા પોલીસ કોઈ પણ જગ્યાએ તાત્કાલિક પહોંચી શકશે, અને એ રીતે સમગ્ર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાનું સારું અમલીકરણ કરાવી અને લોકોની સારી રીતે સેવા કરી શકશે એવી હું આશા રાખું છું। સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળ દ્વારા ફી નહીં ઉઘરાવવાના સરકારના આદેશને ધ્યાનમાં રાખી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગરના પરિપત્ર મુજબ રાજ્યની સ્વનિર્ભર શાળાઓ દ્વારા આપવામાં આવતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસૂલવાની થતી ફી બાબતના સંદર્ભે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત દ્વારા ઓનલાઈન મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યની મહામંડળની તમામ સ્વનિર્ભર શાળાઓના 140થી વધુ પ્રતિનિધિઓએ સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવને આઘાતજનક ગણાવ્યો હતો। સૌથી દુઃખદ બાબત એ છે કે છેલ્લા 22 વર્ષથી સ્વનિર્ભર શાળાઓ દ્વારા લાખો વિદ્યાર્થીઓનું ભાવિ ઘડી રાજ્ય સરકારની જવાબદારી નિભાવી રહેલા ટ્રસ્ટ મંડળોને માનસિક રીતે ભાંગી પણ નાખવાનો અમાનીય નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો સમગ્ર સંચાલકો સખત શબ્દોમાં વખોડે છે। પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે COVID-19 મહામારીના કારણે 16/3/2020 રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સમયપત્રક મુજબ તારીખ 8/6/2020 શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવેલ હતું, પરંતુ સરકાર જણાવે છે કે ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી, તેથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત રાજ્ય આ પત્ર દ્વારા એમ સમજે છે કે અવાસ્તવિક શિક્ષણ આપવું યોગ્ય નથી। દેશના 16થી વધુ રાજ્યોની હાઈકોર્ટનો આદેશ છે કે ઓનલાઈન શિક્ષણ એ માત્ર વર્તમાન સમયનો વિકલ્પ છે અને તેને પૂરું પાડનાર સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષણ ફી લેવી જોઈએ, છતાં સરકારનો આદેશ ખૂબ જ અસ્થાને છે। તેથી સરકારના આ નિર્ણયથી નારાજ થઈને મહામંડળ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। રાજ્ય સરકાર આ આદેશ પાછો નહીં ખેંચે ત્યાં સુધી શાળાના તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે વહીવટી કામગીરી બંધ રાખશે। સ્વનિર્ભર શાળાઓમાં છેલ્લા 4 માસથી આર્થિક સંકટમાં છે, જેમ તેમ કરીને શાળાના શિક્ષકો અને કર્મચારીઓને પગાર અને ખર્ચ કરી રહી હતી। કોરોનાની વિષમ પરિસ્થિતિમાં શાળાઓ પ્રત્યેની સંવેદના ગુમાવી દેનાર સરકારે શિક્ષણની દિશા દશા પલટાવી નાખી હોવાના આક્ષેપ પણ કરાયા હતો। ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજન પટેલે મંડળ દ્વારા આજથી ઓનલાઈન શિક્ષણની સાથે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ કરવાની જાહેરાત કરી ન્યાયાલયના દ્વાર ખખડાવવામાં આવશે તેમ કહી જિલ્લાની શાળાઓને સહકાર આપવા પણ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ફેથ લેવરી સ્કૂલના ટી ઓમકાર, નારાયણ સ્કૂલના ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિત અન્ય શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 16/2019 રોજ સરકાર તરફથી એક પરિપત્ર લખવામાં આવે છે અને જે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં મીડિયાના માધ્યમથી અમારા ધ્યાન પર લાવવામાં આવે છે। જે પરિપત્ર અનુસાર જે દિવસથી ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિ બની તે દિવસથી લઈને જ્યાં સુધી કોરોનાની મહામારી પૂરી નથી થતી અને વાસ્તવિક શિક્ષણ જ્યાં સુધી શરૂ નથી થતું ત્યાં સુધી કોઈ પણ ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડ એટલે કે સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવા માટે સક્ષમ નથી એવો એ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ પરિપત્રમાં એ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી। વાસ્તવિક શિક્ષણ માત્ર વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવે ત્યારથી શરૂ થયેલું ગણાશે। આની અંદર જો સ્વનિર્ભર શાળાઓને 6-8-10 મહિના સુધી જો એક પણ રૂપિયો ફી નહીં મળશે તો 8 લાખ શિક્ષકો અને 2-3 લાખ અન્ય જે કર્મચારીઓ શાળાઓ સાથે જોડાયેલા છે એમના પરિવારના રોજગારનું શું થશે એ બાબતનો ખ્યાલ શિક્ષા વિભાગ દ્વારા રાખવામાં આવ્યો નથી। એટલે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતે 15,000 શાળાઓએ ભેગા થઈને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિક્ષા વિભાગ આ પરિપત્ર પાછો ના ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે ગુજરાતની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ બંધ રહેશે અને પોતાનો પ્રતિક વિરોધ નોંધાવશે। તદુપરાંત
અમે હાઈકોર્ટના રાહે લીગલ એક્શન પણ લીધો છે અને અમારી એક કમિટી બનાવીને લીગલ એક્શન કમિટી હાઈકોર્ટમાં જઈને આ બાબતમાં અપીલ પણ કરશે। ભરૂચ જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓને હું અપીલ કરવા માગું છું કે અમારી સાથે આ બાબતે જોડાઈ અને આ બંધને સફળ બનાવવામાં અમારો આપનું કિંમતી યોગદાન આપે। નમસ્કાર। એક રાખડી દેશ કે નામ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની બહેનો દ્વારા આર્મી જવાનો માટે રાખડી મોકલવામાં આવેલ છે। ભરૂચમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડે રાજ્યના દરેક તાલુકાની બહેનોએ દેશના સૈનિકો માટે રાખડી અને શુભેચ્છા પત્ર મોકલવાનું આહવાન કરાયું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા દરેક ગામ અને શહેરમાંથી 1001 રાખડીઓ અને 1001 શુભેચ્છા પત્રો એકત્રિત કરીને રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડી ત્યાંથી તેઓ દેશના સૈનિકો સુધી રાખડી અને તેમનો સંદેશો પહોંચાડશે તેવી આશાઓ વ્યક્ત કરી હતી। દેશના વીર જવાનો પોતાના પરિવારથી દૂર દેશની સરહદોની રક્ષા કાજે તૈનાત છે, જેથી આપણે ઘરે બેઠા તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકીએ છીએ। દેશના સૈન્યના આ ઋણને સ્વીકારી દેશની કરોડો બહેનોની પ્રાર્થના દેશના જવાનોની સાથે છે અને તેમના વિજયની કામના કરતા પત્રો સરહદે મોકલી સૈન્યનું મનોબળ વધારવાની સાથે દેશના દરેક નાગરિકમાં સૈન્ય માટે આદર અને આત્મીયતા કેળવાય તે હેતુ સાથે ગામે આ રાખડી એકત્રિત કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે એક રાખડી દેશ કે નામ અંતર્ગત યોજના બનાવી ગુજરાતના ગામે ગામમાં બહેનો દ્વારા કવરમાં રાખડી સાથે શુભેચ્છા પત્ર દ્વારા લશ્કરના જવાનોને રાખડી મોકલી રહ્યા છે। ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કી અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના ગામડાઓમાંથી એક એક રક્ષા અને પોતાની કાલી ગેલી ભાષામાં પત્ર લખી દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર આર્મી જવાનોને મોકલવાનું બીડું ઝડપ્યું છે, જેનાથી દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર જવાનોને આત્મબળ, રાષ્ટ્રવાદ અને જુસ્સો વધારવાથી તેમનું મનોબળ વધશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા ઝોનના ઝોન સંયોજક માન્ય કિશોરસિંહ, માન્ય ગૌરાંગભાઈ પટેલ તેમજ ભરૂચ જિલ્લાની સમગ્ર યુવા બોર્ડની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા 3 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત હતા। ભરૂચ જિલ્લાની સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ટીમ દ્વારા 1001 રાખડી અને 1001 શુભેચ્છા સંદેશ કે દેશના વીર જવાનોને પહોંચાડવા માટે આજે અમે બધા એકત્ર થયા છીએ અને એ કાર્યક્રમને સફળતાપૂર્વક અમે સાકાર કર્યું છે, જે અમારો લક્ષ્યાંક હતો 1000 રાખડીનો। દરેક કાર્યકર્તાઓની મહેનત દ્વારા 1001 રાખડી અમે લોકોએ દરેક જિલ્લાના દરેક ગામોની અંદર જઈ, શહેરમાં દરેક વોર્ડની અંદર જઈ અને આ રાખડીઓનું રક્ષાનું એકત્રીકરણ કર્યું છે અને આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રેસિડેન્ટ ભરૂચ સુરભીબેન તમાકુવાલા, આમોદ તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વિલાસબેન રાજ, આવા અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। અસ્તુ, ભારત માતા કી જય। જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા કૃતાપૂર્વક પાડા ભરી ભરૂચ તરફ આવી રહેલ ટ્રકને ઝડપી પાડી 10 લાખ ઉપરાંતનો મુદ્દાબાલ કબજે કર્યો હતો। આજરોજ તારીખ 23/7/2020 ગુરુવારના રોજ સવારે 9 કલાકે જીવદયા ગૌરક્ષા સમિતિના પ્રમુખ વિહાભાઈ ભરવાડ દ્વારા ઝીણાભાઈ ભરવાડ, ભરૂચ ગૌરક્ષા દળ ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ દક્ષિણ ગુજરાત પ્રમુખને ટેલિફોનિક માહિતી આપી હતી કે GZ 24U 4136 નંબરની ટ્રક ગાડીમાં ક્રૂરતાપૂર્વક પાડાઓ ભરી ભરૂચ તરફ આવી રહી છે। તેવી માહિતી મળતા ઝીણાભાઈ ભરવાડ તથા બીજલભાઈ ભરવાડ ભરૂચ ટોલટેક્સ પર વોચ રાખી ઊભા હતા। તે દરમિયાન આપેલ માહિતી નંબરવાળી ટ્રક આવતા ચેક કરતા ઊભા રાખી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ આરોપીઓ આ ટ્રક કડીથી અસલમ નામના વ્યક્તિએ આ તમામ પાડાઓ નંગ 19 અને પાડી નંગ 4 આમ મળીને કુલ 23 પશુઓને કિમ કતલખાને પહોંચાડવાના હોય તેવું જણાવતા તેમજ ઝીણાભાઈ ભરવાડે ટ્રકની અંદર તપાસ કરતા પાડાઓ એકબીજાના પગ સાથે ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય તેમજ ઘાસ, પાણી કે પાસ પરમિટ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ ન હોય તેવું માલુમ પડતા ઝીણાભાઈ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ। ગણતરીના સમયમાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગયેલ ટ્રક તથા આરોપીઓને લઈ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે
અને તમામ પશુઓને કરજણ પાંજરાપુર મોકલી આપવામાં આવ્યા છે। જય ગૌમાતા। હું જીણાભાઈ મીર, ગૌરક્ષા દળ, ગુજરાત પ્રદેશ પ્રભારી। આજ રોજ કંટ્રોલમાં એક મેસેજ મળેલો વિહાભાઈ બરોડા દ્વારા કે કતલખાને જતી પશુની ગાડી જઈ રહી છે, તો અમારા ભરૂચ જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસે આ ગાડી ચેકપોસ્ટ પર ઊભી રાખતા પૂરતાપૂર્વક સોલ પાડા ભરેલા હતા। આ ગાડી કડીથી આવેલ છે અને કીમાં ગાડી જઈ રહી છે। હાલમાં ગાડી પકડેલી છે અને એની ફરિયાદ કરવા માટે તજવીજ ચાલુ છે। વંદે માતરમ, ભરત પટેલ। જે રીતે અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજી રહ્યા છે, એ જોતા પરિસ્થિતિ ગંભીર વળાંકો લઈ રહી છે। શુક્રવારે પણ અંકલેશ્વરના એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નિપજ્યાનો અહેવાલ સાંપડવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર ઓએનજીસીની પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતા જિજ્ઞેશ મારફતિયા નામના 45 વર્ષીય યુવકનું સંક્રમણના કારણે મૃત્યુ નિપજ્યું છે। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા એમને કોરોના પોઝિટિવ આવ્યો હતો। અંકલેશ્વર પંથકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો સાચો આંક હજુ સુધી પણ બહાર આવતો નથી। અંકલેશ્વર તેમજ હાસોદ પંથકમાં રોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે, પરંતુ એક કોરોના પોઝિટિવ છે કે પછી અન્ય બીમારીને લીધે મૃત્યુ થયા છે એની તપાસની પણ દરકાર આરોગ્ય વિભાગ લેતું નથી, જે ગંભીર બાબત કહેવાય છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ, ઝઘડિયા પ્રાંત અધિકારી તથા ઝઘડિયા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત તપાસમાં ઝઘડિયાની 3 કંપની કોવિડ-19ની ગાઈડલાઈનનો ભંગ કરતી જણાઈ હતી। ઝઘડિયાના પ્રાંત અધિકારી પ્રણવ વિઠાનીના જણાવ્યા અનુસાર કોવિડ-19ની ગાઈડલાઈનના કમ્પ્લાયન્સ બાબતે ઝઘડિયા પ્રાંત અધિકારી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અધિકારી તથા ઝઘડિયા પોલીસ વિભાગ અધિકારી સાથે આકસ્મિક તપાસ નીકળતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા તેમને સવારના સમયે અને સાંજના સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાયો હતો। ઝઘડિયાની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ, નાઇટ્રિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા એગ્રીફૂડ્સ લિમિટેડને કારણદર્શક નોટિસ પાઠવી તેમની પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, તેમ તેમણે જણાવ્યું છે। આ ઉપરાંત ઝઘડિયા જીઆઈડીસીની મોટાભાગની કંપનીઓ દ્વારા લોકડાઉનની શરૂઆતથી જ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવી રહ્યો છે। કંપનીઓ દ્વારા ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર અને ભરૂચ ખાતે તેમના એમ્પ્લોયન્સને લાવવા લઈ જવા માટે વપરાતા પેસેન્જર વાહનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ કંપનીઓ બહાર કામદારોના તોડે તોડા ઉભા રહેવા તથા કંપનીના પ્લાન્ટમાં પણ એક સાથે કામદારો દ્વારા કામ કરવું જેના અનેક નિયમોનો ભંગ ઝઘડિયા જીઆઈડીસીના કેટલાક કંપની સંચાલકો દ્વારા કરવામાં આવતો હતો અને હજી પણ તે યથાવત છે। જંબુસર પંથકમાં યુરિયા ખાતરની અછતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ધરતીપુત્રોએ જંબુસરના ધારાસભ્યને રજૂઆત કરી હતી। જંબુસર પંથકમાં હાલમાં ધરતીપુત્રો ખેતીકામમાં લાગેલા છે અને હાલમાં જરૂરી એવા યુરિયા ખાતરની છેલ્લા 10 દિવસથી અછત વર્તાઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખાતર લેવા જંબુસર સ્થિત જંબુસર તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે આવે છે, પરંતુ ગુશકોમાસોલ તરફથી પૂરતો જથ્થો ફળવાતો ન હોવાથી, ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતોને ગરમનો ધક્કો પડતો હોય પંથકના ધરતીપુત્રે જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને રજૂઆત કરી તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવાતા ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ જિલ્લા સમાહર્તા ડોક્ટર એમડી મોડિયાને ટેલિફોનથી તાલુકાના ધરતીપુત્રોને યુરિયા ખાતર માટે પડી રહેલ તકલીફથી વાકેફ કર્યા હતા। જિલ્લા સમાહર્તા ડોક્ટર એમડી મોડિયાએ જંબુસર પંથકના ખેડૂતો માટે યુરિયા ખાતર ઉપલબ્ધ થાય તે માટે ઘટતી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી। આ બાબતે તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર જીતેન્દ્ર પટેલને પૂછતા તેઓ જણાવ્યું હતું કે યુરિયા ખાતર ગુજકોમાસોલ તરફથી મોકલવામાં આવે છે અને ખાતર માટે એડવાન્સમાં નાણાં ભર્યા હોવા છતાં પૂરતો જથ્થો આવ્યો ન હોવાથી ખાતરની તંગી સર્જાઈ હતી। ખાતર માટે અમે લોકો ઘણા ટાઈમથી ધક્કા ખાઈએ છીએ। અત્યારે કપાસને બીજા બધા જે પાક છે એને એવી સિઝન, એવો ટાઈમ આવી ગયો છે કે અત્યારે એને ખાતર આપવાની જરૂરિયાત ઊભી થઈ છે। અત્યારે જ્યારે એને ખાતર આપવાની જરૂરિયાત થઈ છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી અમે અહીંયા ખાતર માટે ઘણા ટાઈમથી ધક્કા ખાતા હતા, પરંતુ એકદમ ખાતર આવતું ન હતું અને તેથી ખાતર મળતું ન હતું। આજે 5-5 ગુણ પ્રમાણે એક ખેડૂતને ખાતર આપે છે, પરંતુ એક ખેડૂતને ધારો કે 10 ગુણની જરૂર હોય, કોઈને 15 ગુણની જરૂર હોય, કોઈને 20 ગુણની જરૂર હોય, ત્યારે 5 ગુણ ખાતર જ મળે તો એને બધા પાકની અંદર પૂરતું મળી શકે એમ નહોતું, અને જે પાકની તક જે જળવાવી જોઈએ ખાતર આપવાની
એ તાપ જળવાતી નથી અને એને કારણે પાકમાં નુકસાન જાય છે ને છેલ્લે ખેડૂતને ઓવરઓલ નુકસાન જઈ રહે એવું થઈ રહ્યું છે. તો સરકાર અમે આ માટે અમારા જંબુસરના ધારાસભ્ય શ્રી સંજયભાઈને મળવા આવ્યા હતા કે સાહેબ તમે કંઈ પણ કરો સરકારની અંદર, પણ જંબુસર તાલુકાની અંદર દરેક ખેડૂતને પૂરતું ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરો. અને સંજયભાઈએ અમને પૂરી ખાતરી આપી હતી કે હું પ્રયત્ન કરું છું. જંબુસર તાલુકાની અંદર ખાતરની અછત વર્તા હતા. કેટલાક ખેડૂતો દ્વારા સવારમાં 7 વાગ્યાના ટેલિફોન દ્વારા અને સવારે 9 વાગે મારી ઓફિસમાં કેટલાક ખેડૂતોની રૂબરૂ મુલાકાત દ્વારા ખાતર નહીં હોવાને કારણે ખૂબ રોષે ભરેલા હતા. ઇન્ડિયન જેલના મેનેજરનો સંપર્ક કરતા જીતુભાઈ પટેલનો તેમણે ટેલિફોન દ્વારા જાણ મને કરવામાં આવેલી કે આપને 200 ટનના કૃપો દ્વારા આપણે 34 લાખ જેવી રકમ ભરેલી છે મહિના પહેલાં. ત્યારબાદ મેં કલેક્ટરશ્રીનો સંપર્ક કરતા કલેક્ટરશ્રીએ ખૂબ સારી રીતે આપણે સાંભળીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપીને તાત્કાલિક 2 દિવસની અંદર ખાતરનો જથ્થો મળશે એવી હૈયાધારણા મળેલ છે. યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોએ લાંબી કતારમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે, તેમજ અનેક સમસ્યા અંગે કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના પાલનો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુરિયા ખાતરની અછત, વીજ જોડાણ તેમજ સિંચાઈના પાણીના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં જિલ્લા કિસાન કોંગ્રેસના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે એક તરફ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના ખાતર, પાણી અને વીજળીના અતિ આવશ્યક પ્રશ્નોના ઉકેલ અંગે રજૂ કરવામાં આવી હતી. સરકારની ખેડૂત વિરોધી નીતિના પગલે યુરિયા ખાતરની તંગી થઈ છે. તે ઉપરાંત વર્ષો પહેલાં તત્કાલીન સરકારે નર્મદા નિગમની સ્થાપના કરી, જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈથી પાણી મળી રહે તેવો હતો. પરંતુ તે હેતુ પાર પડ્યો નથી અને ખેડૂતોને પાણી ન અપાતા બીજી બાજુ ઉદ્યોગોને 12 માસ પાણી અપાઈ રહ્યું છે. તે સાથે ખેડૂતોને વીજ જોડાણ પણ મળતું નથી. આવેદનપત્ર પાઠવવામાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, મહેશ પરમાર સહિત કિસાન કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂતોના મુખ્ય પ્રશ્નો જેવા કે ભરૂચ જિલ્લામાં હાલ વરસાદી સિઝન ચાલતી હોય, તાલુકા મથકે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, લોકો લાઈનમાં કટારમાં ઊભા રહે છે અઠવાડિયે અઠવાડિયે સુધી, તાલુકા મથકે મંડળી મથકે લોકો લાઈનની કટારો, તેમ છતાં ખાતર મળતું નથી, એ ખાતર તાત્કાલિક મળે એવી માંગણી કરી છે. બીજું કે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારાનો વિસ્તાર છે, પહેલાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું નર્મદામાંથી, પરંતુ હાલ સરદાર સરોવર જ્યારથી કાર્યરત છે ત્યારથી માર્ચ મહિનામાં પાણી બંધ કરી દેવામાં આવે છે સિંચાઈનું, જેના કારણે ખેડૂતોને 12 માસ ખેતી પર કરતા ખેડૂતોને તકલીફ પડે છે. કેર ફૂલ જેવી ખેતી થઈ શકતી નથી, ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. જ્યારે આ વિસ્તારમાંથી સરદાર સરોવરની જે નહેર આવેલી છે તેમાંથી ઉદ્યોગોને 12 માસ પાણી આપવામાં આવે છે અને જે લોકોના પમ્પિંગ સ્ટેશનો નર્મદા કિનારાથીને બંધ કરી અને સરદાર સરોવરમાંથી ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે ઉદ્યોગો સરદાર સરોવરમાંથી પાણી લે છે અને ખેડૂતોને પાણી મળતું નથી. હાલમાં ખેડૂતોને સરકારે જાહેરાત કરેલી છે કે તાત્કાલિક વીજ કનેક્શનો આપવા, પરંતુ જીબી દ્વારા સદર કનેક્શનો આપવામાં ડીલ કરે છે અને કોઈ ખેડૂતોના કનેક્શનો આપવામાં ધ્યાન આપવામાં આવતું નથી. આ તમામ રજૂઆતો આજે અમે જિલ્લા સમાહર્તાને કરી છે અને આ ખેડૂતોના પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવી અમે વહીવટીતંત્ર પાસે આશા રાખીએ છીએ. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા ઝઘડિયા રાજપાડી અને ઉમલ્લા ગ્રામ પંચાયતને TDO દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો.
झगड़िया तालुका में दिन प्रतिदिन वधता जता संक्रमण ने अटकावा माटे झगड़िया तालुका विकास अधिकारी द्वारा तमाम ग्राम पंचायतों ने लिखित में पत्र लखवामां आव्यो छे। भरूच जिल्ला में तेमज जिल्लाना झगड़िया तालुका में पण दिन प्रतिदिन कोरोना पॉजिटिव केस की संख्या में वधारो नोंधाई रह्यो छे। वधता जता कोरोना संक्रमण ने काबू में लेवा माटे वहीवटतंत्र द्वारा कोविड की गाइडलाइन मुजब पगला भरवामां आवी रह्या छे। तेम छतां अनलॉक 2 में वधु पड़ती छूटछाट होय लोकल संक्रमण वधु जोवा मळी रह्युं छे। झगड़िया तालुका में वधता जता कोरोना पॉजिटिव केस ने काबू में लेवा माटे झगड़िया तालुका विकास अधिकारी एजी पटेल द्वारा तालुकानी तमाम ग्राम पंचायत में पत्र लखवामां आव्यो छे, जेमां लोकल संक्रमण अटकाववा माटे तालुकाना मोटा गामों जेवा के झगड़िया राजपाड़ी अने उमला जेवा गामों में दर अठवाडियाना 3 दिवस शनिवार रविवार अने सोमवारना दिवसे फरजियात बंध राखवा अनुरोध करवामां आव्यो छे। तालुकाना गामोना लोको कामकाज माटे तेमज खरीदी माटे मोटा गामोमां आवता होय लोकल संक्रमण घटाडवाना हेतुसर टीडीओ द्वारा आ निर्णय लेवामां आव्यो छे। साथे साथे येलो ઝોન અને રેડ ઝોનમાં 100% લોકોનું મેડિકલ ચેકઅપ કરવો, દર 2 દિવસે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવું, સોશિયલ ડિસ્ટન્સના ફરજિયાત અમલ માટે પણ ભાર મૂકવો, ઉપરાંત સુપર સ્પ્રેડરો જેવા કે અનાજ, કરિયાણા, શાકભાજી, ચા નાસ્તાની દુકાન, લારી ગલ્લા ધરાવતા વેપારીઓના હેલ્થ કાર્ડ રાખી સ્ક્રીનિંગ કરી મેડિકલ ચેકઅપ માટે પણ જણાવવામાં આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી શનિવારથી ઉપરકોટ બાબતનો અમલ કરવા ગ્રામ પંચાયતોને જણાવ્યું છે। झगड़िया तालुका में विकास अधिकारी लीधेल अठवाडिया में 3 दिवस बंद राखवानो निर्णय ने उमला वेपारी नकारी काढ्यो छे। तालुका में वधता जता संक्रमण ने काबू में लेवा झगड़िया तालुका की तमाम ग्राम पंचायत ने टीडीओ द्वारा लिखित पत्र लखी उमला, राजपाड़ी और झगड़िया वगैरह मोटा गामों ने अठवाडियाना 3 दिवस शनि रवि सोमवारना अचोक्कस मुदत माटे बंद राखवा सूचना आपवामां आवी छे, जेनो अमल तारीख 25 शनिवारना रोजथी करवा जणाव्युं छे, जेनो विरोध उमरला बजारना वेपारीओ द्वारा આજરોજ કરવામાં આવ્યો છે। વધુમાં ઉમરલા વેપારી એસોસિએશનના પ્રમુખ વિનોદચંદ્ર સાહે જણાવ્યું હતું કે અગાઉ લોકડાઉનમાં દુકાનો લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે પણ બજારના વેપારીઓની હાલત કફોડી બની છે અને મંદીના માહોલના કારણે વેપારીઓ પડી ભાંગ્યા છે, તેમજ આગામી દિવસોમાં કેટલાક તહેવારો પણ આવવાના હોય એવામાં ઝગડિયા તાલુકાના વિકાસ અધિકારીઓનો બંધનો આ નિર્ણય અયોગ્ય છે અને આવા કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વેપારીઓની સલાહ મુજબ આવા પગલાં ભરવામાં આવે તો યોગ્ય ગણાશે, જેથી આ ટીડીઓ સહિતના બંધના નિર્ણયને અમે નકારીએ છીએ અને ઉમરલાના બજાર રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ જણાવાયું હતું। આથી હું વિનોદચંદ્ર શાહ, વેપારી મંડળ ઉમરલા, તેમાં ઇલેક્ટ્રોનિક વેપારી, કાપડના વેપારી, વાસણના વેપારી તથા અન્ય વેપારી મોટા સમુદાયમાં હાજર રહી તાલુકા વિકાસ અધિકારી સાહેબે જે અઠવાડિયામાં 3 દિવસ દુકાન બંધ રાખવાનો નિર્ણયનો પરિપત્ર પંચાયત ઉપર મોકલ્યો છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આદિવાસીઓના તહેવાર જેવી કે રક્ષાબંધન, રાંધણછઠ, શીતળા સાતમ વગેરે આવી રહ્યા છે, મોટા સમય સુધી અમે લોકડાઉન ભોગ્યું છે અને હવે અમે પોસાય તેમ નથી, તો અમારી તાલુકા વિકાસ અધિકારીને નમ્ર વિનંતી કે જ્યારે આવા કોઈ નિર્ણય લે ત્યારે જે તે વિસ્તારના વેપારીઓને બોલાવી અને તેમની સાથે ચર્ચા કરી અને નિર્ણય લે એ યોગ્ય છે। કોરોના સંક્રમણના કારણે શ્રાવણ માસે યોજાતો કાવી કુંભનો મેળો બંધ રાખવામાં આવેલ છે। શ્રી ભક્તો માત્ર દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે। હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આવેલ ધાર્મિક ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસ સામે નિવારક પગલાં અંગેની ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ કંબોઈ ખાતે આવેલ પ્રખ્યાત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા શ્રાવણ માસમાં દર્શન માટે આવનાર દર્શનાર્થીઓને અપીલ કરેલ છે કે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સ્તંભેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાતો મેળો હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસના કારણે બંધ રાખેલ છે, તેમજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ પ્રતિબંધ છે। આ ઉપરાંત જલાભિષેક તથા બેલીપત્ર દ્વારા પૂજા અર્ચના પણ બંધ છે। મંદિરમાં આવનાર દર્શનાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરીને થર્મલ સ્ક્રીનિંગ ચેકિંગ તથા હેન્ડ સેનેટાઇઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે। પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સ્તંભેશ્વર મહાદેવ મંદિર કંબોઈમાં હાલ શ્રાવણ માસમાં ધાર્મિક આસ્થાથી પ્રેરાઈને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે કંબોઈ ખાતે આવે છે, પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં તથા ભારત દેશમાં
कोरोना महामारी चालती हो जेथी परंपरागत श्रावण मास में चालतो मेळो कोरोना महामारी ना कारणे आ वखते बंद राखवामां आवेल छे। अने सरकार श्रीना जाहेरनामा मुजब दर्शनार्थीओ माटे दर्शन माटे 6 फूटनो अंतर राखवू जरूरी छे। तमाम दर्शनार्थीओ माटे मोढ़ू मास्क थी अथवा रूमाल थी ढांकवू फरजियात छे। दरेक दर्शनार्थीओनू थर्मल स्कैनिंग थी चेकिंग करवामां आवे छे। दर्शनार्थीओना पगरखा पोताना वाहननी अंदर राखवामां आवे छे। हालमां मंदिर परिसरमां कोई पण दुकान स्टॉल फेरियाओनो दुकानो राखवामां आवेल नथी। मंदिरना गर्भगृहमां कोई पण व्यक्तिने प्रवेश आपमां आवतो नथी। हालमां शिवलिंग पर जलाभिषेक तथा बिलीपत्रोथी पूजा पण बंद छे। दर्शनार्थीओने प्रवेश गेट ऊपर हाथने सेनेटाइजर करीने ज जवानु आवे छे। અંકલેશ્વરમાં ગત ફેબ્રુઆરી માસમાં બાઇક સાથે એક યુવકને બોટાદ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેર પોલીસે બાઇક સાથે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રની માહિતી મુજબ અંકલેશ્વરની કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા સતીશ પાલેની બાઇકની ગત ફેબ્રુઆરી માસમાં ચોરી થઈ હતી, જે અંગે તેઓએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। 20,000ની બાઇક ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન બોટાદ જિલ્લા એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બોટાદ ખાતે ઉમંગ જયંતિ ચૌહાણને બાઇક સાથે ઝડપી પાડી બાઇકના દસ્તાવેજો રજૂ નહીં કરતા તેની અટકાયત કરી। વધુ પૂછપરછ કરતા આ બાઇક તેને રાહુલ નામના શખ્સ પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું। બાઇક અંગે તપાસ કરતા અંકલેશ્વરની હોવાનું માલુમ પડતા અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી। શહેર પોલીસે બાઇક સાથે ઉમંગ ચૌહાણનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ઊભી થનાર કોવિડ-19 હોસ્પિટલનો વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી કરવામાં આવ્યો હતો। અયોધ્યાનગર એક એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યાનગર 1, 2 અને 3 સોસાયટી ઉપરાંત સર્વોદયનગર, જલારામનગર, શ્રીજી કૃપા, ઘનશ્યામનગર, નર્મદા એપાર્ટમેન્ટ, એકતાનગર, શિવકૃપા, ઉન્નતિનગર, અપનાઘર, રાજીવનગર અને ઝુંપડપટ્ટીના રહીશો મોટી સંખ્યામાં વસવાટ કરે છે। તેવા વિસ્તારમાં આવેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્રની કચેરીમાં કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવાની સૂચિત યોજના છે, જેનો આ વિસ્તારના રહીશો વિરોધ કરે છે। તેનું કારણ એ છે કે આ વિસ્તારમાં કોરોનાની હોસ્પિટલ શરૂ થાય તો હજારો લોકોને ચેપ લાગે તેવી સંભાવના છે। તેથી આ વિસ્તારમાં કોરોના સારવારની હોસ્પિટલ ઊભી ન કરવા આવેદનપત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે। અંકલેશ્વરમાં વધી રહેલા કેસને ધ્યાને રાખી વહીવટીતંત્ર તેમજ વેપારીઓ દ્વારા પાલિકા વિસ્તારમાં સ્વયંભૂ બપોરે 1 વાગ્યા બાદ દુકાનો 14 દિવસ સુધી બંધ રાખવાનો તેમજ શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે। અંકલેશ્વરમાં છેલ્લા 1 સપ્તાહમાં કોરોના સંક્રમિત દર્દીઓના કેસમાં અકલ્પનીય વધારો નોંધાયો છે, જેને લઈને શહેર, જીઆઈડીસી અને તાલુકા વિસ્તારની જનતામાં પણ ફફડાટ ફેલાયો છે। આ જોતા ગુરુવારે નગરપાલિકા સભાખંડ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, ચીફ ઓફિસર પાલિકાના વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર જાની સહિતના અધિકારી તેમજ પદાધિકારીઓ અને વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિ સાથે આપતકાલીન બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં શનિ રવિ સદંતર દુકાનો બંધ રાખવાનો અને સોમવારથી શુક્રવાર સુધી બપોર 1 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો સર્વાનુમતી નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય આવકાર્ય છે, પરંતુ સાથે જ પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર અંકલેશ્વરમાં બેફામ કામ વગર રખડતા માસ્ક વગર ફરતા લોકોને ઉપર પણ સખતમાં સખત કાર્યવાહી કરે અનિવાર્ય છે। અંકલેશ્વરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સંક્રમિત દર્દીઓ હોવાની સૌથી વધુ સંભાવના રહી છે, ત્યારે આ વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર રાત્રિ દરમિયાન વધુ ધ્યાન આપે એ સ્થાનિક લોકોની પણ માંગ છે। વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ અહીંયા હાજર રહ્યા હતા, તેમની જોડે જે આપણે હાલમાં અંકલેશ્વર એક કોરોનાનો હોટસ્પોટ બની રહ્યો છે તેના વિશે તેમની જોડે ચર્ચા કરી અને તેમના અભિપ્રાય માંગ્યા। સૌએ પોતાની સ્વેચ્છાએ આવતીકાલથી સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી ચાલુ રાખવાની પોતપોતાની દુકાનો અને 1 વાગ્યા પછી સ્વેચ્છાએ બંધ કરી દેશે અને શનિ રવિએ
टोटली लॉकडाउन करते जेमां खाली आवश्यक वस्तुओं जीव दूध है दवाओ है तेना दुकाने खुली रहे बाकी बीजू बधु टोटली लॉकडाउन थी जैसे ये 14 दिवस आ लॉकडाउन है पाछ अमे फरी आने आग शू आ रिजल्ट आए थे तना पी अमे पाछा 14 दिवस पीछे मीटिंग करीशू आग जाहरात करीशू पर हमें मारा अंकलेश्वर नगरपालिका वती हूँ सौ ने अपील करूँ छूँ कि आज लॉकडाउन अने जे समय प्रतिबंध मुक्यो छे तेमा सौ अमने साथ सहकार आपे अने आ चेन तोड़वामां मददरूप थाय। झगड़िया सहित भरूच जिल्लामां मार्केट यार्डना कर्मचारीओनुं विविध मांगणीओ माटे विरोध प्रदर्शन योजवामां आवशे एवी चीमकी उच्चारवामां आवी हती। झगड़िया खेतीवाड़ी उत्पन्न बजार समितिना कर्मचारीओनी साथे भरूच अंकलेश्वर हासोड जंबूसर वागरा आमोद तालुकामां आवेली खेतीवाड़ी उत्पन्न बजार समितिना कर्मचारीओ विविध मांगणीना संदर्भे विरोध प्रदर्शनमां जोड़ाया छे। झगड़िया सहितनी जिल्लानी तमाम मार्केट यार्डना अंदाजित 80 जेटला कर्मचारीओ कारीपट्टी धारण करी विरोध प्रदर्शन करी रह्या छे। आ बाबते गुजरात बजार समिति कर्मचारी संघना प्रमुख અજીતસિંહ અતોડરિયાએ જણાવ્યું છે કે સરકાર દ્વારા તારીખ 6/5/20 રોજ બજારમાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધારા કરી તેને અમલી બનાવવામાં આવેલ છે, જેમાં અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિતમાં નથી, જેથી માર્કેટ યાર્ડના કર્મચારીની આર્થિક સ્થિતિ પર અસર પડે તેમ છે। ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારમાં રજૂઆત કરવા છતાં પણ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે સુધારા મુજબ બજાર સમિતિઓ બજાર વિસ્તારમાંથી માર્કેટ સેફ ફી ઉગ્રાવવા નહીં જઈ શકે, જેના કારણે બજાર સમિતિમાં વાર્ષિક આર્થિક ઘટાડો થશે। ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારમાં 3 રજૂઆત કરી છે, જેમાં 1 બજાર સમિતિના વિદ્યમાન સ્ટાફ સેલેરી પ્રોટેક્શન અને ભવિષ્યમાં મળવાપાત્ર આર્થિક લાભો મળતા રહે તે બાબતે સુનિશ્ચિત કરવું, 2 બજાર સમિતિના ફાજલ પડનાર ફિલ્ડ સ્ટાફ માર્કેટિંગ ઇન્સ્પેક્ટરોની સેવા નિયામક શ્રીના વહીવટીતંત્રના હવાલે મૂકવા, 3 બજાર સમિતિઓના સેક્રેટરીઓની કેડર રાજ્ય સરકાર હસ્તક લેવા બાબત જેવી રજૂઆત કરી છે। આ બાબતે કર્મચારી સંઘ દ્વારા 5મા તબક્કામાં સરકાર સામે કાર્યક્રમ અપાયો છે, જેમાં 1 પેન ઓન સ્ટ્રાઇક, 2 દરેક બજાર સમિતિના મુખ્ય બજાર ચોગાનમાં 1 દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલન, 3 જરૂર જણાય તો 1 દિવસ બજારમાં બંધનું એલાન, 4 જરૂરિયાત ઊભી થશે તો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં 1-2 દિવસ પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનું અને તે દિવસે એપોઇન્ટમેન્ટ મળે તે અનુસાર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી, સહકાર મંત્રી તથા સચિવને રૂબરૂમાં આવેદનપત્ર અપાશે, 5 અનિવાર્ય જણાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ પિટિશન ફાઇલ કરી ન્યાયિક દાદ માંગવામાં આવશે અને જરૂર જણાય તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવાશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘની 3 માંગણીઓ માનવીય સંવેદનાની ગણી ધ્યાને લઈ સંતોષવામાં આવે અને માંગણીઓ બાબતે તેમને રૂબરૂ સાંભળવાની તક આપવામાં આવે, જો તેમ નહીં થાય તો આગામી સમયમાં રાજ્યભરના બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા ના છૂટકે 5 તબક્કામાં ગાંધીજીના માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ જણાવાયું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડીએ જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર એમડી મોડીએ જાહેરનામું બહાર પાડ્યું હતું। આ જાહેરનામા દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી। અત્યાર સુધી સવારે 7 થી બપોરે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી શકતી હતી, પરંતુ કલેક્ટર ડોક્ટર એમડી મોડીએ જાહેરનામું બહાર પાડી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને હોટલો રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે તે અંગે પરવાનગી આપી હતી। જો કે રાત્રિના 10 થી 5 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે। આ જાહેરનામાના પગલે દુકાનો વધુ કલાકો સુધી ખુલ્લી રહી શકશે, તેથી અનલોકની પ્રક્રિયા ઝડપી બનશે, તે સાથે રિક્ષા ચાલકો અને અન્ય ધંધા રોજગારને પણ વેગ મળશે તેમ જણાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં ઓછા વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ બન્યા છે। શ્રાવણ માસના દિવસો દરમિયાન પણ ભરૂચ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી। ભરૂચ જિલ્લામાં ઓછા વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। કોરોના મહામારીના પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। તેમની ખેતીની ઉપજની આવક કોરોનાના પગલે થયેલ લોકડાઉનના કારણે મળી શકી નથી। લોકડાઉન બાદ હવે ખેડૂતોને ઓછા વરસાદના પગલે નુકસાન થાય એમ જણાઈ રહ્યું છે। જેમ કે તારીખ 23/7/2020 રોજ સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં માત્ર 3 તાલુકાઓમાં માત્ર 18 મીમી વરસાદ વરસ્યો હતો, જેમાં આમોદ તાલુકામાં 12 મીમી,
જંબુસર તાલુકામાં માત્ર 1 મિલીમીટર અને ઝઘડિયા તાલુકામાં માત્ર 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આવનારા દિવસોમાં હવામાન ખાતા તરફથી વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ જિલ્લામાં વધુ 27 કોરોના પોઝિટિવ, જિલ્લાનો કુલ અંક 735 થયો। અંકલેશ્વરમાં સૌથી વધુ 12 કેસ, ભરૂચમાં 7, આમોદમાં 4, તો વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને જંબુસરમાં 1-1 કેસ। 15ને સાજા થતાં રજા અપાઈ। 108ના કર્મચારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ, અંકલેશ્વર ખાતે સારવાર માટે દાખલ કરાયા, જો કે જિલ્લા કોરોનાના આજના દર્દીઓની યાદીમાં તેમનું નામ નહીં જણાવાયું। નેત્રંગના રૂપિયા 2.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પોલીસ સ્ટેશન ક્વાર્ટર્સ તેમજ ભરૂચના 2.4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ પોલીસ આવાસનું લોકાર્પણ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈ લોકાર્પણ કર્યું। ગુજરાતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય, વિનય ઉગ્રાવવાના સરકારના આદેશ સામે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડે રાજ્યના દરેક તાલીમની બહેનોએ દેશના સૈનિકો માટે રાખડી અને શુભેચ્છા પત્ર મોકલવાનું આહવાન, એક રાખડી દેશ કે નામ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની બહેનોએ આર્મી જવાનો માટે રાખડી મોકલાવી। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી નિહાળશું નવા સમાચાર। નમસ્કાર।